સાસુ, નણંદો અને ચાર વહુઓ હંમેશા ઝઘડા અને કામચોરી કરતી. પછી નવી વહુએ જે કર્યું તે જાણવા જેવું છે. નવી વહુએ સાસુ, વહુઓ અને નણંદો વચ્ચે કજિયાને એવો ઉખાડી ફેંક્યો છે આખું ગામ જોતું રહી ગયું. વાંચો સ્ટોરી. કોઈ એક સંયુક્ત પરિવારમાં એક પુરુષ, તેની પત્ની, તેના 5 દીકરા અને 2 દીકરીઓ હતા. દીકરાઓના લગ્ન થઈ ગયા હતા. એમના 4 જણને તો 12 બચ્ચા પણ હતા. બંને દીકરીઓ કુંવારી હતી. સૌથી નાના દીકરાના લગ્ન થોડાક સમય પહેલા જ થયા હતા, પણ તેની પત્ની હજુ પિયરમાં જ હતી. આ રીતે બંને દીકરીઓ સાથે ઘરમાં કુલ 7 સ્ત્રીઓ હતી. તેઓ ઈચ્છતી હોત તો બધી સાથે મળીને ઘરનું કામકાજ બહુ સારી રીતે કરી શકતી હોત, પરંતુ તેમનો પરસ્પર સુમેળ ન હતો. તેઓ એકબીજાની ઈર્ષા કર્યા કરતી હતી અને ઘરના કામકાજમાં મન પોરવતી ન હતી. તેમની પ્રત્યેક સ્ત્રી એવું ઈચ્છતી હતી કે પોતાને ઓછામાં ઓછું કામ કરવું પડે અને વધુમાં વધુ આરામ મળે. ઘણીવાર તો તેમની વચ્ચે હુંસાતુસી થયા કરતી હતી. ઘરમાં અશાંતિ અને કંકાસનું સામ્રાજ્ય હતું. એવી હાલતમાં સૌથી નાના દીકરાની વહુ પણ પોતાના પિયરમાંથી અહીં આવી ગઈ. તે ઉત્તમ ખાનદાન ઘરની દીકરી હતી. તેને બાળપણથી ઘણું સારું શિક્ષણ મળ્યું હતું. અહીં આવીને તે આજ અચંપા પડ્યા વાતાવરણથી ગભરાઈ જ ગઈ. પોતાની સાસુ અને જેઠાણીઓની એકબીજાની સાથેની લડતી ઝઘડતી જોઈને તે એક દિવસ રડી પડી અને ખૂબ દુઃખી થઈ અને મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી. હે પ્રભુ, શું આ બધું જોવા સાંભળવા માટે તમે મને આ ઘરમાં મોકલી છે? અહીં તો હું એક દિવસ પણ રહી શકી નથી. મને રાત દિવસ હંમેશનો ઝઘડો સારો લાગતો નથી. કોણ જાણે મેં પાટલા જન્મોમાં એવા તે કર્યા કુકર્મો કર્યા કે આ ઘરમાં મારા લગ્ન થયા. રડતા રડતા જ તેની આંખ મરી ગઈ. ઊંઘમાં તેને સ્પષ્ટ સંભળાયું, જાણે કોઈ તેને સાંત્વના સંભળ શબ્દોમાં કહી રહ્યું છે, બેટી ગભરાઈશ નહીં, આ ઘરને સુધારવા માટે જ તને અહીં મોકલી છે. તારા જેવી છોકરીની જ અહીં જરૂર હતી. આ શબ્દો સાંભળીને નાની વહુને ઘણો દિલાસો મળ્યો. તેનો બધો ગભરાટ શમી ગયો. તેણે મનોમન પોતાનું કર્તવ્ય નક્કી કરી લીધું. તેણે કંકાસનું મૂળ જાણવા માંગ્યું તો તેને માલુમ પડ્યું કે તેની સાસુ અને જેઠાણીઓ તથા નણંદોએ અંદરોઅંદર ઘરનું કામ વેચી લીધું છે. સાસુએ નણંદોને બહારનું કામ કરતી હતી અને વહુઓ વારા પ્રમાણે રસોઈ બનાવતી હતી. બીજા બધા કામો માટે પણ વારા બાંધ્યા હતા, પરંતુ તેમના કોઈ જો નસીબ જોગે બીમાર પડ તો તેના ભાગનું કામ કરવામાં બીજી વહુએ આનાકાની કરતી હતી. તેઓ પહેલી વહુ પર ખોટું બહાનું કાઢવાનો આરોપ મૂકતી અને બીજા પ્રકારના આક્ષેપો પણ કરતી હતી. ઝઘડાનું બીજું કારણ એ રહેતું કે જ્યારે પણ બહારથી ખાવા પીવાની કોઈ ચીજ ઘરમાં લાવવામાં આવતી તો એ બધી જ એવું ઈચ્છતી કે સારામાં સારી અને વધુમાં વધુ પ્રમાણમાં એ ચીજ પોતાને મળે. બસ આ વાત પર ઝઘડો શરૂ થઈ જતો અને વાત અંદરોઅંદર ગાળાગાળી સુધી પહોંચતી. જો કોઈ એક ભાઈનો છોકરો બીજા ભાઈના છોકરા સાથે લડી પડતો તો એ વાતને બંનેની માતાઓ એકબીજાને ખરું ખોટું સંભળાવતી. આ બધું જોઈને નાની વહુને ખૂબ જ દુઃખ થતું. જે દિવસે તેણે ભગવાનનો આદેશ સાંભળ્યો તે જ દિવસથી તે ઝઘડો મિટાવી દેવાનો ઉપાય વિચારવા લાગી. તેણે વિચાર્યું કે પોતાને આ બહાને ભગવાનને સેવાની ખૂબ સુંદર તક આપી છે. તે એક દિવસે ચૂપચાપ પોતાની મોટી જેઠાણી પાસે ગઈ. તે દિવસે સવારની રસોઈ બનાવવાનો વારો એ જેઠાણીનો હતો. તેણે જેઠાણીને કહ્યું, જેઠાણીજી, હું તમારા બધા કરતાં નાની છું. મારા હોવા છતાં તમે રસોઈ બનાવો એ વ્યાજબી લાગતું નથી. વળી તમારે તો વળી 12 બચ્ચાની પણ સંભાળ રાખવી પડે છે. મારી જવાબદારીમાં તો કોઈ કામ છે જ. તેથી જો તમે રસોઈ બનાવવાનો તમારો વારો મને આપી દો તો બહુ સારું. હું તમારો મોટો ઉપકાર માનીશ. જેઠાણીએ પહેલાં તો ઘણીવાર સુધી
આનાકાની કરતી રહી. પછી તે બોલી, વહુ, હજી તો તારે ખાવા પીવાના ને પહેરવા ઓઢવાના દિવસો છે. તું જરા મોટી થઈ જા, પછી ચૂલો ફૂંકવાનું કામ સંભાળજે. હજી થોડા દહાડા આરામ કરી લે, ગૃહસ્થિનું સુખ માણી લે. છેવટે તો આ બધું તારે કરવાનું જ છે. નાની વવે કહ્યું, જેઠાણીજી, હું તમારે પગે પડું છું, મને આમ નિરાશ ના કરો. આ દહાડા જ તો મારે કામ કરવાના છે. તમે જો અત્યારથી જ મને આરામપ્રિય બનાવી દેશો તો આગળ જતાં હું કોઈ કામની નહીં રહું. જરૂર મારાથી કોઈ મોટો અપરાધ થઈ ગયો છે કે જેથી તમે મને પોતાના અધિકારથી વંચિત રાખી રહ્યા છો. આમ કહીને તે રડવા લાગી. હવે જેઠાણી તેની વાત વધુ વાર ટાળી શક્યા નહીં. તેમણે પોતાનો વારો તેને આપી દીધો. આ પ્રકારે તેણે ક્રમશઃ બધી જેઠાણીઓ પાસેથી વિનયપૂર્વક આગ્રહ કરીને તે બધીઓના કામના વારા લઈ લીધા. આ કામ પોતાના માથે લઈને તે એટલી પ્રસન્ન થઈ કે જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય. તે દરરોજ સવારે ઘણા પ્રેમથી બધા માટે રસોઈ બનાવતી અને બધાને ખવડાવ્યા પીવડાવ્યા પછી પોતે ભોજન કરતી. તેને આમ કરવામાં જરાક પણ થાક લાગતો ન હતો, બલકે એમાં તેને ઘણું સુખ મળતું. તે દિવસે બમણા ઉત્સાહથી આ કામ કરવા લાગી. તે રસોઈ પણ બહુ સારી બનાવતી અને સ્ફૂર્તિપૂર્વક બનાવતી. વાતવાતમાં તે ઘણી વાનગીઓ તૈયાર કરી દેતી. જો ક્યારેક કોઈ મહેમાન આવી જાય તો પણ તે અકાળતી ન હતી. તેમને પણ ઘણા પ્રેમથી ભોજન કરાવતી, કારણ કે તેમ કરવામાં તે પોતાનો લાભ સમજતી હતી. તેની આ અદ્ભુત લગ્ન અને તેનો સ્વેવાભાવ જોઈને સૌ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા. એક દિવસે તેની સાસુ તેની પાસે આવી અને બોલી, બેટી, ત્યાં શું કર્યું? સૌના વારા તે પોતાના માથે કેમ લીધા? તેણે ખૂબ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, બા, મારા માતા પિતાએ મને એવી કેળવણી આપી કે આ શરીર તો એક દિવસ માટીમાં મળી જવાનું છે. તેને બીજાઓની સેવામાં વધુમાં વધુ કામે લગાડવું જોઈએ. એ જ તેનો સૌથી સારો ઉપયોગ છે. સેવા જ સૌથી મોટું ધન છે. તેથી તમને પણ મારી એ જ પ્રાર્થના છે, તમે મને આ કામ માટે બરાબર પ્રોત્સાહન આપતા રહો. તેનો આ જવાબ સાંભળીને સાસુ દંગ રહી ગઈ. તેણે વિચાર્યું કે આ તો કોઈ દેવી છે, કોઈ માનવ સ્ત્રીના આવા સુંદર ભાવ હોઈ શકે જ નહીં. બીજે દિવસે સસરાજી વહુને આપવા માટે ઘણી બધી સાડીઓ લાવ્યા. તેમણે દરેક વહુને આખા વર્ષ માટે 12 સાડીઓ આપી. નાની વવે પોતાના ભાગની સાડીઓમાંથી 2 સાડીઓ લઈને પોતાની સૌથી મોટી જેઠાણી પાસે ગઈ અને વિનયપૂર્વક બોલી, જેઠાણીજી, અહીં આવી ત્યારે પિતાજીએ મને ઘણી સાડીઓ આપી હતી. તે સાડીઓમાંથી મારું કામ સારી રીતે ચાલી શકે તેમ છે. તમે મારા ઉપર દયા કરીને આ 2 સાડીઓ તમારા માટે રાખી લો. એમ કરશો તો મને ઘણો આનંદ થશે અને હું તમારો ઘણો ઉપકાર માનીશ. જેઠાણીએ ઘણી આનાકાની કરી, પરંતુ તેનો અત્યંત આગ્રહ જોઈને તેણે તેની વાત સ્વીકારી લીધી અને આ રીતે આગ્રહ કરી તેણે પોતાની બીજી જેઠાણીઓને 2 સાડીઓ, પોતાની સાસુને પણ 2 સાડીઓ અને પોતાની નણંદોને 1-1 સાડી આપી દીધી. તેના આ ઉદારતા સભર વ્યવહારનો પણ બધાના મન પર ઘેરો પ્રભાવ પડ્યો. સાસુએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, બા, હું આ કામમાં પણ તમારી મદદ અને પ્રોત્સાહન ઈચ્છું છું. શરીરની જેમ જ આ વસ્ત્ર વગેરે પણ ક્ષણભંગુર છે. તેમનો સંગ્રહ આત્મકલ્યાણમાં બાધક છે. જીવતે જીવ મોહ આશક્તિ વગેરેને કારણે બધી ચીજોમાં ફસાવાનું બને છે અને મળતી વેરાએ પણ તેમના જીવનમાં ભરાઈ રહે તો પ્રેત આદિનીઓમાં ભટકવું પડે છે. એ ચીજોનો સર્વોત્તમ ઉપયોગ તેમને સેવાના કામમાં લગાવી એ જ છે, અન્યથા તો એક દિવસે તે એમ જ નષ્ટ થઈ જવાની છે. સાસુ તેનો આ જવાબ સાંભળીને ખૂબ ખુશ થઈ અને તેને ભારો ભાર વખાણ કરવા લાગી. આ તરફ ઘરમાં પૈસો વધ્યો. સસરાજીએ તૈયાર કરાવીને દરેક વહુને 6-6 દાગીના આપ્યા. નાની વવે પોતાના ભાગના દાગીના પોતાની ચારેય જેઠાણીઓ અને નણંદોમાં વેચી દીધા અને પોતાના માટે એક પણ દાગીનો રાખ્યો નહીં. પૂછ્યું તો તેણે એ જ કહ્યું કે મારા પિતાજી આપેલા ઘણા બધા દાગીના
મારી પાસે છે, મારે એટલા જ પૂરતા છે. આ રીતે તેણે પોતાના ભલાઈ ભર્યા વર્તનથી, પોતાના ઉદારતાથી બધાના હૃદયમાં સ્થાન મેળવી લીધું. બધા જ તેનાથી અત્યંત સંતુષ્ટ હતા. એ પછી એ દિવસે મોકો જોઈને તેણે પોતાની મોટી જેઠાણી પાસેથી સાંજની રસોઈ બનાવવાની પણ અનુજ્ઞા માંગી. તેણે કહ્યું, મારા હોવા છતાં તમારે રસોઈ બનાવવાની તકલીફ ઉઠાવવી પડે એ મારે માટે ઘણી શરમની વાત છે. તે જ્યારે આમ કહી રહી હતી ત્યારે જ તેની સાસુ ત્યાં આવી પહોંચી. તે ઘણી ઉત્સુકતાથી પોતાની મોટી વહુને પૂછવા લાગી, આ નાની વહુ કઈ વાત માટે આગ્રહ કરી રહી છે? જ્યારે તેણે જાણ્યું કે નાની વહુ સાંજની રસોઈનું કામ પણ પોતાના માથે લેવા ઈચ્છે છે ત્યારે તે હસીને બોલી, તમે પોતાની આ નાની દેરાણીથી સાવધાન રહેજો. આ નાની વહુ તમારા બધા પાસેથી વાસ્તવિક લાભની વસ્તુ લૂંટી લેવા માંગે છે. મોટી વહુ સાસુના કહેવાનો અર્થ સમજી નહીં અને બોલી, સાસુજી તમે આ શું કહી રહ્યા છો? તમારી આ નાની વહુ તો ઘણી જ ભલી છે, બધી રીતે પ્રશંસાને પાત્ર છે, તેના વિશે તમે આવી વાત કેમ કરો છો? સાસુએ કહ્યું, તું સમજી નથી, આ વહુ આપણા બધાની સેવા કરીને આપણને કપડાં ઘણેણા તથા શારીરિક આરામ વગેરે જેવી તુચ્છ વસ્તુઓ આપીને તેના બદલામાં તપ વગેરેની આપણી આધ્યાત્મિક કમાણી કે જે આત્મ દ્વારા માટે સહાયક છે તેને પડાવી લે છે. એનાથી મોટી ઠગાઈ બીજી કઈ હોય? તેણે મને એક દિવસ જણાવ્યું કે બીજાઓની સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ બની આત્મકલ્યાણ માટે સમર્થ બને છે. તેણે એવું પણ કહ્યું હતું કે શુદ્ધ ભાવથી રસોઈ કામ રૂપી ઘરના લોકોની સેવા કરવાથી એક જ વર્ષમાં કલ્યાણ થઈ જાય છે. એટલા માટે વહુ, સાંજની રસોઈનું કામ તો હું જ મારા માથે લઈશ, મારે પણ આત્માનું કલ્યાણ તો કરવું જ છે, હું જ એનાથી વંચિત કેમ રહું? સાસુની આ વાત સાંભળીને બધીની આંખો ખુલી ગઈ. પછી તો બધી પોતપોતાના કલ્યાણની ચિંતામાં પડી. પહેલાં તો તે બધી જ કામ કરવામાં કામચોરી કરતી હતી અને એક વેરાની રસોઈ કામની જવાબદારી નાની વહુ પોતાના માથે લઈ તો તેઓ એક પ્રકારના સુખ અને સુવિધાનો અનુભવ કરતી હતી. તેનાથી વિપરીત હવે તે બધી વહુએ સવારની રસોઈ બનાવવાનો પોતપોતાનો વારો નાની વહુ પાસેથી પાછો લઈ લીધો. જ્યાં થોડા દિવસો પહેલાં કામને લીધે ઘરમાં ઝઘડો થતો ત્યાં હવે તે બધી જ ભારે ઉત્સાહથી તેમજ મન લગાવીને પોતપોતાના ભાગના કામ કરવા લાગી. નાની વહુએ કરેલો ઉપાય લેખે લાગ્યો. જ્યારે નાની વહુએ જોયું કે આ લોકોમાંથી કોઈ પણ હવે રસોઈનું કામ મને સોંપશે નહીં ત્યારે તેણે સેવાની બીજી રીત વિચારી. તેણે વિચાર કર્યો કે ઘરમાં રોજ 8-10 શેર આટાનો વપરાશ છે ને તે બધો જ બજારમાંથી ખરીદાય છે, એનાથી તો એ સારું છે કે હું વહેલી સવારે ઉઠીને જાતે જ ઘઉં દરું, એમાં ઘણા ફાયદા છે. બજારમાંથી જે આટો લેવાય છે તે મોટે ભાગે સળેલો ઘઉંનો હોય છે, તેમાં માટી ભરેલી હોય છે. વળી મશીનની ઘંટીમાં જે આટો દરાય છે તેમાં અનાજનો કસ માર્યા જાય છે. તેઓ આટો તંદુરસ્તી માટે હાનિકારક હોય છે. મારી જેઠાણીઓએ રસોઈનું કામ મારી પાસેથી પાછું લઈ લીધું તો હવે મારે આત્મકલ્યાણ માટે આ કામ કરવું જોઈએ. તરત જ તેણે આ વિચારો પોતાના પતિ સમક્ષ રજૂ કર્યા. બજારમાંથી આટો ખરીદવાનું બંધ કરી દેવાયું. નાની વહુએ દિવસે ઘઉં સાફ કરી રાખ્યા અને બીજા દિવસે સવાર જ હાથમો ધોઈને ઘઉં દળવાના કામે લાગી ગઈ. શરીર તંદુરસ્ત અને સશક્ત હતું ને મનમાં ઉત્સાહ ભરેલો હતો. જોત જોતામાં તેણે 8-10 શેર ઘઉં દળી નાખ્યા. સાસુને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તે દોડતી નાની વહુ પાસે આવી અને બોલી, વહુ આત્મકલ્યાણની કોઈ નવી રીત શોધી કાઢી કે શું? વહુએ ગરગડા અવાજમાં કહ્યું, બા, જેઠાણીઓએ રસોઈ બનાવવાનું કામ તો મારી પાસેથી પાછું લઈ લીધું, તેથી મારે આત્મકલ્યાણ માટે આ નવો રસ્તો ખોળવો પડ્યો. આ કામમાં શારીરિક મહેનત વધુ છે
તેથી આધ્યાત્મિક લાભ માટે રસોઈનું કામ કરવાથી જ્યાં આત્માનું કલ્યાણ થવામાં પૂરું એક વર્ષ થાત ત્યાં આ આટો દરવાના કામથી તે કામ જ 6 મહિનામાં થઈ જશે. વરી આમાં બેવડો લાભ છે. આત્માનું કલ્યાણ તો થાય જ છે, પણ સાથોસાથ શારીરિક વ્યાયામ પણ થાય છે, જેનાથી શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ આવે છે તથા શરીર નિરોગી રહે છે. આ કામથી ગર્ભવતી સ્ત્રીઓની પ્રસ્તુતિ પણ સમયસર અને સુખપૂર્વક થાય છે. ઘરનાઓને શુદ્ધ આટો મળે છે, જેનાથી તેમને તંદુરસ્તી અને તેમના મન ઉપર સારો પ્રભાવ પડે છે. આ બધા કારણોથી આ કામ મારા માટે અત્યંત કલ્યાણકારક છે. મને આશા છે તમે મારા કામમાં મને સહાય કરશો. હવે તો સાસુ પોતાની નાના વહુને ગુરુ સમાન માનવા લાગી. પોતાને તેની પ્રત્યેક વાત સારગર્ભિત હોવાની પ્રતીત થવા લાગી. તેના પ્રત્યેક કાર્યને ગૌરવની દ્રષ્ટિએ જોવા લાગી અને પોતે પણ તેનું અનુકરણ કરવાની કોશિશ કરવા લાગી. જ્યાં નાની વવે પહેલા દિવસે સવારે 6 વાગ્યે આટો દરવાનું કામ શરૂ કર્યું હતું, ત્યાં સાસુ બીજા દિવસે 5 વાગ્યે જ તે કામમાં જોતરાઈ ગઈ. તેના દેખાદેખીથી ત્રીજા દિવસે તેની બીજી વહુએ 4 વાગ્યે જ તે કામ શરૂ કરી દીધું. હવે તે બધીઓ કામ કરવાની જાણે હરીફાઈ જ થવા લાગી. બધી જ એવું ઈચ્છતી હતી કે વધુમાં વધુ કામ કરવાનું મને જ મળે, કારણ કે બધાને તેમાં આત્મકલ્યાણ દેખાતું હતું. નાની વહુનો આ બીજો વિજય હતો. હવે નાની વહુએ ઓરડા સાફ કરવાનું અને કૂવામાંથી પાણી ખેંચી લાવવાનું પોતાના માથે લઈ લીધું. સવારે નોકર કચરો વાળવા અને પાણી ભરવા આવતા તે પહેલાં જ તે બધું કામ તે પોતે કરી લેતી. સાસુએ તેને પાછું પૂછ્યું, બેટી આ કામ કરવાનો તારો શો આશય છે? નાની વહુએ ઘણી મીઠી વાણીમ કહ્યું, બા તમને આ બધી વાતોનું રહસ્ય જણાવી દેવાથી તો મારે સેવાથી વંચિત થવું પડે છે, તેથી હવે હું આનું રહસ્ય તમને જણાવવા ઈચ્છતી નથી. મારા આ અવિનય બદલે તમે મને માફ કરી દો. સાસુએ કહ્યું, બેટી હવે હું તારા કામમાં અડચણ ઊભી નહીં કરું, પણ તું મને આનું આધ્યાત્મિક રહસ્ય તો સમજાવ. વવે કહ્યું, સાસુમાં જ્યાં રસોઈનું કામ કરવાથી વર્ષ પૂરું થતાં અને આટો દરવાના કામથી 6 મહિના આત્મકલ્યાણ થાત, ત્યાં આ પાણી ભરવાની સેવાથી 3 જ મહિનામાં તે કામ થઈ જશે, કારણ કે આ કામ પહેલાં બધા કામ કરતાં વધારે અઘરું છે અને એમાં જીવનનું પણ જોખમ છે. પછી તો શું, સાસુ પણ તેના કામમાં સાથ આપવા લાગી. બંનેની એમાં ભાગીદારી થઈ ગઈ. બીજી વહુએ આ જોઈને સાસુને કહ્યું, તમારી ઉંમર હવે પાણી ભરવા લાયક નથી, તેથી આ કામ તમારે કરવું જોઈએ નહીં. સાસુએ તેમને જવાબ આપ્યો, શું મને આત્મકલ્યાણ નથી જોતું? હું વૃદ્ધ છું, તેથી મારે જલ્દીમાં જલ્દી આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. પછી તો શું, બીજો વહુએ પણ આ કામમાં સામેલ થઈ ગઈ. હવે નાની વહુએ વાસણો માંજવાનું કામ પોતાના માથે લઈ લીધું. સાસુએ એમાં વાંધો લીધો તે બોલી, આનાથી તારા કપડાં ખરાબ થશે અને ઘરેણાં ઘસાઈ જશે. આ રીતે જ્યાં તું મહિને નોકરાની મજૂરીના 5 રૂપિયા બચાવીશ, ત્યાં તેના બદલામાં તને 10 રૂપિયાનું નુકસાન થશે. સાંભળીને વવે કહ્યું, માન્યું કે આમ કરવાથી આર્થિક લાભની તુલનામાં નુકસાન જ વધારે થશે, પરંતુ આ કામ મારા કપડાં ભલે મેલા થાય, મારું અંતઃકરણ તો આનાથી ઘણું જલ્દી શુદ્ધ થશે. વાત એ છે કે જે કામ જેટલું અઘરું અને દુનિયાવી દ્રષ્ટિએ જેટલું નીચું હોય છે, તે આધ્યાત્મિક દ્રષ્ટિએ તેટલું જ ઊંચું અને કલ્યાણકારી હોય છે. વાસણ માંજવાથી મને વિશ્વાસ છે કે 2 જ મહિનામાં મારું કલ્યાણ થઈ જશે. અને જો ક્યારેક ભગવાન એવા સંજોગ મેળવી આપે કે જ્યારે કોઈ રોગીને ઝાડો પેશાબ ઉપાડવા પડે, ત્યારે તો 1 જ મહિનામાં કલ્યાણ થવું નિશ્ચિત બને. અવશ્ય એમાં આપણો ભાવ ઊંચામાં ઊંચો પૂર્ણ નિષ્કામતાનો જ હોવો જોઈએ. સાસુને તો હવે નાની વહુના વાક્યોમાં વેદ વાક્યો જેવી શ્રદ્ધા બેસી ગઈ. તે પણ વાસણ માંજવામાં કામમાં તેનો સાથ આપવા લાગી. બીજી વહુએ સાસુ તેમને નહીં કરવાનું કહ્યું, તો તેણે કહ્યું, પોતાના છોકરાઓના વાસણો તો હું અવશ્ય માંજી શકું છું. વરી
વૃદ્ધાવસ્થાના કારણે આત્મકલ્યાણના સાધનમાં મારો સૌથી વધુ અધિકાર છે, તેથી આ બાબતમાં તમારો આગ્રહ માની શકાય તેમ નથી. પછી તો બધી જ વહુએ આ કામમાં જોડાઈ ગઈ. બધા કામ ઘણા ઉત્સાહથી થવા લાગ્યા. કામકાજના જે વારા બાંધ્યા હતા તે તૂટી ગયા. જેને મોકો મળતો તે સૌથી પહેલાં કામ કરવાનો તૈયાર કરતી. બધી પરસ્પરનો પ્રેમ ને સદભાવના સ્થપાઈ ગઈ. જે ઘરમાં કંકાસાને અંજપાનું એક ચક્રી સામ્રાજ્ય હતું તે હવે સુખ શાંતિનું નિવાસ સ્થાન બની ગયું. જે લોકો આ ઘરની સ્ત્રીઓને લડતી ઝઘડતી જોઈને હસતા હતા, તેઓ આ સ્ત્રીઓનો આદર્શ વ્યવહાર જોઈને નવાઈ પામવા લાગ્યા. શહેરના લોકો દર્શક તરીકે આ લોકોનો વ્યવહાર જોવા માટે આવવા લાગ્યા. સ્ત્રીઓના આ આદર્શ વ્યવહારનો પ્રભાવ પુરુષો ઉપર કંઈ ઓછો પડ્યો ન હતો. આ સ્ત્રીઓની દેખાદેખીથી તે બધા જ આળસુ બનતા જતા હતા. તેઓ બધા જ હવે આ સ્ત્રીઓનો આદર્શ વ્યવહાર જોઈને કર્તવપરાયણ બની ગયા. જ્યાં પહેલાં દુકાનનું કામ મોટાભાગે બાકી ચડેલું રહેતું હતું, ત્યાં હવે કામ કરતાં કામ કરવાવાળા અધિક થઈ ગયા. જ્યાં પહેલાં તેમના કામચોરી કરવાને કારણે ઝઘડો થતો હતો, ત્યાં હવે તેઓ બધા જ એકબીજાનું કામ પડાવી લઈને કરવા લાગ્યા. જ્યાં પહેલી લડાઈ નરકોમાં લઈ જનારી હતી, ત્યાં બીજી લડાઈ કલ્યાણ કરનારી હતી. કહેવાની જરૂર હોય કે આ બધું પરિવર્તન નાની વહુના સદભાવ, સદવિચાર અને સત્પ્રયત્નો સત્પરિણામ હતું. જે રીતે એક માછલી આખા તરાવને નિર્મળ બનાવે છે, પણ મરેલી એક જ માછલી તરાવના પાણીને ગંદુ કરી નાખે છે, તેવી જ રીતે એક જ મહાન અને પવિત્ર આત્મા આખા ઘરનો જ નહીં, મહોલ્લાનો, ગામનો અને આખા નગરનો સુધાર કરી દે છે. સંઘનો આવો જ મહિમા છે. બધી જ માતાઓએ અને બહેનોએ આ આખ્યાયિકા કથામાંથી શિક્ષક મેળવીને આત્માનું કલ્યાણ માટે નિષ્કામ ભાવે બીજાઓની સેવાનું વ્રત ધારણ કરી લેવું જોઈએ. આવી સેવા ખૂબ જલ્દીથી મુક્તિ મેળવવાનું કારણ બની જાય છે. જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને સ્ટોરી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ.